જમીલાબેન, જ્યારે પણ ગૃહિણી રસોડામાં કંઈ પણ રાંધતી હોય ને તો હંમેશા એના મગજમાં એવું જ હોય કે સ્વાદિષ્ટ વાનગી તો બનાવી જ છે, પણ એની સાથે સાથે હેલ્થનું પણ એટલું જ ધ્યાન રાખવું છે મારે. સાચી વાત છે તારી. ગૃહિણીના માથે ખાલી વાનગી બનાવવાની જ જવાબદારી નથી હોતી કે કયું શાક બનાવવું, કયું તેલ વાપરવું, એ તો હોય છે જ, સાથે સાથે એ પણ જવાબદારી હોય કે કયા કૂકવેરમાં બનાવવું. કારણ કે અમુક કૂકવેર એવા હોય છે કે તળિયા એકદમ પાતળા હોય, એટલે પછી જે શાક કે જેવી બનાવે એ ચોંટી જાય, એટલે પરિણામે એની ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ ના રહે. કારણ કે આપણે ઈચ્છા હોય કે સારું જમાડીએ ફેમિલીને, પણ એનું ધ્યાન મિલ્ટને પ્રો કુકની આખી રેન્જ કાઢી છે. એમાં કઢાઈ આવી જાય છે, કુકર આવી જાય છે, ઊંડી કઢાઈ આવે છે, છત્રી કઢાઈ આવે છે, એટલે એ ધ્યાન એમણે રાખ્યું છે મિલ્ટને. યસ, જે આપણે ન કરી શક્યા મિલ્ટને ખૂબ ધ્યાન રાખીને એક આખી નવી રેન્જ બહાર કાઢી છે. એટલે જેનું ધ્યાન રાખવામાં આપણે ચૂકી ગયા, પણ મિલ્ટને સહેજ પણ ચૂક નથી કરી. ચાલો ઉપયોગ કરીએ આપણે આજે મિલ્ટન પ્રો કુકના કુકવેર રેન્જનો, જે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યા છે હેલ્ધી કુકિંગ માટે. તો એના માટે શરૂ કરી દઈએ. મિલ્ટન પ્રો કુક પ્રેઝન્ટ્સ રસોઈ શો. તો જમીલાબેન, મિલ્ટન પ્રો કુકની આ રેન્જમાંથી તમે આજે શેનો ઉપયોગ કરવાના છો અને કઈ વાનગી બનાવવાના છો? આપણે આજે મિલ્ટનના કુકરની જે રેન્જ છે એમાં જે બહારનું ઢાંકણું કહે, આઉટર લીડ, એનો ઉપયોગ કરવાના છે. આપણે નહીં બહારનું ઢાંકણું ને અંદરનું ઢાંકણું, આપણે ગૃહિણીઓ એવું જ બોલતી હોય છે. જેમ એમાં પણ બે રેન્જ છે, આ જે બહારનું લીડ છે, આ અંદરથી છે. હા, અને એની અંદર હું આજે એકદમ ટેસ્ટી એવો હરિયાળી લીલવા પુલાવ બનાવીશ. શું વાત છે! તો ચલો શરૂ કરીએ. હા, ચોક્કસ. જો આપણે કુકર જ લેવાનું છે પહેલા, અને આપણે બધું જે કંઈ કરીશું એ બધું જ કુકરમાં કરીશું. ગેસ ઓન કર. જો આ તું જુએ છે ને કેટલું સરસ ચમકે છે. આની અંદર 304 ગ્રેડનું સ્ટીલ વપરાયું છે. હા, એટલે એની ચમક તો એવી ને એવી જ રહેશે, તમે વર્ષો વર્ષ વાપરશો ને તો પણ. અને જે આપણે નોર્મલ ખાવાનું બનાવતા હોઈએ ને રૂટીન ડેઝમાં, પણ એના માટે એકદમ ફ્રેન્ડલી આ સ્ટીલ છે. હા, કારણ કે એની ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે છે એટલા માટે. હા, આપણે પહેલા તેલ લઈ લઈએ. પુલાવમાં હંમેશા થોડુંક તેલ, ઘી કે બટર વધારે હોય, અને એનો દાણો એકદમ છૂટતો હોય. હા, 3 ચમચી તેલ લઈએ છે, સાથે 2 ચમચી ઘી. તેલ તમે વધારે ઓછું કરી શકો, પણ થોડું પુલાવ ખાવો હોય તો થોડું તેલ વધારે વાપરવાનું સારું લાગે. હા, 1/2 ચમચી જીરું લઈએ છે, સાથે સાથે તજનો એક ટુકડો લઈએ છે, 2 ટુકડા. મોટો ટુકડો લઈને 2 ટુકડા કરી લેવાના. તમાલપત્ર લઈએ છે, 2 ટુકડા. બાદિયાનું એક ફૂલ લઈએ છે, જામંત્રીનું એક ફૂલ લઈએ છે, 1 નંગ એલચો, 3 લવિંગ અને 3-4 મરી. જો આ ખડા મસાલા બળી ના જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. જો બળી જાય તો તમારો સ્વાદ બરોબર નહીં આવે પુલાવમાં, એટલે જીરું તતડે અને સહેજ લાઇટ બ્રાઉન થાય એટલે ખબર પડી જશે કે આ થઈ ગયું. બરાબર, બળવા નહીં દેવાનું. આ 1 નંગ ડુંગળી લીધી છે મેં, આવી પાતળી સમારી લેવાની. બસ, જો હવે ખડા મસાલાની સુગંધ તરત આવવા માંડશે એટલે ખબર પડી જશે. આ 1 નંગ ડુંગળી ઉમેરી દઈએ. તમે કહ્યું ને કે આમાં 304 સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરીને આ પ્રેશર કુકર બનાવવામાં આવ્યું છે, એનો મતલબ જ એ થાય કે 100% ફૂડ ગ્રેડ મટીરિયલથી બનાવવામાં આવ્યું છે, અને કોઈ પણ ટાઈપનું ટોક્સિક કેમિકલ જે છે એ આપણા બોડીની અંદર નથી જતું. એટલે 100% સ્ટેનલેસ સ્ટીલ છે એટલા માટે. હા, જેથી કરીને આમાં આપણે કોઈ પણ વાનગી બનાવીએ ને આપણા શરીરને માટે હાનિકારક નથી થતી. હા, નુકસાનકારક નથી અને ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે એટલા માટે. બરોબર. નાનું જે બોટમ છે ને એકદમ ફ્લેટ આપેલું છે અને થોડું જાડું છે. અત્યારે તો આપણે આને ગેસ ઉપર વાપરી રહ્યા છીએ, પણ ઇન્ડક્શન ઉપર પણ વાપરી શકીએ છીએ. એ બેનિફિટ છે કે તમે ઘરમાં ગેસ પણ વાપરી શકો અને ઇન્ડક્શન હોય તો એ પણ વાપરી શકો, અને એક જ કુકરમાં. હા, એ સરસ. હા, અને આનું બોટમ એકદમ થિક છે ને એના કારણે એકદમ યુનિફોર્મ કુકિંગ થાય છે, એટલે બધી જ બાજુથી એક સરખા પ્રમાણમાં રંધાય છે. હા, એટલે તારો કે એનો મતલબ એ કે એક બાજુ વધારે રંધાઈ જાય ને એક બાજુ કાચું રહે, એ પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. જો હવે એની અંદર આપણે 1 લીલું મરચું લીધું છે, 1 લાંબુ લીલું મરચું, હવે સ્લીટ કરીને નાખી દઈએ. આદું લઈએ, ડુંગળીને બળવા નહીં દેવાની. 1 ચમચી આદું અને 1 ચમચી લસણ વાટેલું,
ડુંગળીને આવી રીતે જ રાખવાની, એકદમ લાઇટ જ બ્રાઉન કરવાની, બ્રાઉન નથી કરવાની. બસ જો આદુ લસણ સંતળાઈ જાય એટલે તેની અંદર તુવેરના દાણા છે, પાકપ લીધા છે અને પાકપ વટાણા લીધા છે, કાચા જ લેવાના. અને તુવેરના દાણા કેવું નોર્મલી અહીંયા તો નથી મળતા હોતા, તો એની જગ્યાએ આપણે બીજું કંઈ લઈ શકીએ કે સ્કીપ કરી લેવાના? ના, સ્કીપ કરવાના. પણ તને કહું, સામાન્ય રીતે ગૃહિણીઓ શું કરે છે, શિયાળામાં જ્યારે આવે ને ત્યારે એ સ્ટોર કરી રાખે છે. શિયાળામાં લઈ લેવાના સારા દાણા, લીલા ને એકદમ ગોળ હોય, અને ત્યાર પછી એને બ્લાન્ચ કરવાના. બ્લાન્ચ કરવામાં મોરસ ને મીઠું નાખીને 10 મિનિટ બાફી લેવાના અને ત્યાર પછી એને સ્ટોર કરી દેવાના ઠંડા થાય એટલે. તો એ તમે બારે માસ વાપરી શકો. અમે અમારા ચરોતરમાં તો તાજી તુવેરો અત્યારે પણ મળે. હા, એટલે જ મેં કહ્યું અહીંયા નથી મળતી, પણ ત્યાં તો ફ્રેશ હંમેશા મળતી હોય. જો આવી રીતે તેલમાં સાંતળવાથી પુલાવ બહુ સરસ થાય. બાફેલા નહીં નાખવાના. હળદર લઈએ છીએ પણ એકદમ ચપટી જ લેવાનો. આપણે હરિયાળી પુલાવ બનાવીએ છીએ એટલે બહુ હળદર નહીં જોઈએ, ચપટી હળદર. હવે મરચું પણ બહુ જ ઓછું લેવાનું, 5 ચમચી છે. જીરું પાવડર લઈએ છીએ 1/2 ચમચી. ધાણા પાવડર નાખીએ છીએ 1/2 થી 1/4 ચમચી જેટલી. મરી પાવડર લઈએ છીએ 1/2 ચમચી, એ થોડો સરખો લેવાનો. ખાંડ લેવાની, ખાંડ મીઠાશ માટે નથી લેતા, એકદમ ટેસ્ટનું બેલેન્સ થાય એટલા માટે લઈએ, 1/2 ચમચી. જો અને નોર્મલી આપણે જ્યારે રસોઈ બનાવતા હોઈએ ને તો કોઈ શાક કે એવું પુલાવ ખુલ્લામાં વઘારતા હોઈએ ને તો કેવું થાય, એને સમય વધારે લાગતો હોય છે કૂક થવામાં. પણ એની જગ્યાએ જો આપણે આ પ્રેશર કુકરમાં જ બનાવીએ તો એ જ સમયમાં 2 વાનગી બની જાય, એટલે અડધો સમય લાગે છે. હા, હવે એની અંદર આપણે 2 ચમચી જેટલું પાણી નાખીએ છીએ, બરાબર. હવે એ પાણી બળવા દેવાનું, આગળ પ્રોસેસ પછી કરવાની. એટલે આ ઝીણી ઝીણી બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમારો પુલાવ પણ કુકરમાં એકદમ ફાઇન થશે. આપણું પાણી બળી ગયું, બરાબર. હવે એની અંદર ગેસ ધીમો કરી અને દહીં નાખવાનું, પાકપ. આ પુલાવની અંદર તમે દહીં એડ કરી રહ્યા છો અને પછી આપણે એને સીટી મારી, હા, તો દહીંમાં કઈ પ્રોબ્લેમ ના કશું નહીં થાય. જો આવું કન્ટિન્યુઅસ હલાવવાનું. હા, જો આ દહીં બધું જ ઓગળી ગયું. હા, બરાબર. જો હવે એની અંદર પાણી, એટલે આપણે સાદી ભાષામાં જે આધણ કહીએ ને, ગુજરાતી ભાષામાં આધણ કહેવાય એ માટે. પણ એ માટે કેટલું આધણ મૂકવું એ ધ્યાન રાખવાનું. મેં સેલાબાસમાંથી ચોખા 2 કલાક પલાળ્યા હતા, બરાબર. હવે 1 કપ લીધા હતા તો એની સામે લગભગ 2 કપથી થોડુંક વધારે, પણ આપણે છૂટો પુલાવ જોઈએ છે એટલે 2 જ કપ નાખીશું. જો આ 1 કપ અને 2 કપ આપણે દહીં પણ ઉમેર્યું છે, હા, એટલે થોડુંક ઓછું ઉમેરું છું. જો બરાબર, જો મેં આ પાલક લીધી હતી 250 ગ્રામ. પાલકના દંડી નીકળી જાય એટલે બહુ રહેતી નથી. પછી એને મેં બ્લાન્ચ કરી, મીઠું અને મોરસ નાખીને બ્લાન્ચ કરી દેવાની 5 મિલી, અને પછી એને પ્યુરી કરી દેવાની, એ ઉમેરી દઈએ. જો આવું ઉકળે ને પછી ઉમેરવાની. એનું શું કારણ? બ્લાન્ચ કરેલી જ છે, પછી રાઈસની સાથે થશે. ઓકે, ખાલી ઓવરકુક ના થાય એટલે. હા, તમારે વધારે ઓછી કરી શકો, બહુ ના ભાવતી હોય તો 2 ચમચી નાખો તો પણ ચાલશે, તો કલર આવી જશે. પણ આને ન્યુટ્રિશન વેલ્યુ બહુ છે પાલકની. હા, અને આપણે આ મિલ્ટનના કુકરમાં બનાવીએ છીએ એટલે એની વેલ્યુ વધારે છે. ચોખા પલળી ગયા છે અને ઓરવું કહેવાય, બધા તળપદી ભાષા છે આપણી. આવી રીતે મિલાવી લઈએ, મીઠું નાખી દઈએ. હવે જો લગભગ 1/4 ચમચી જેટલું મીઠું નાખીએ છીએ આપણે. અમે જો પાલકમાં ખરાશ હોય અને પાલક બ્લાન્ચ કરી ત્યારે પણ આપણે થોડુંક મીઠું નાખ્યું છે એટલે એનું ધ્યાન રાખવાનું. હવે એને એકદમ ફાસ્ટ ગેસ રાખવાનો અને પહેલાં 1 વિસલ વગાડવાની અને ત્યાર પછી ધીમું થાય એટલે 2 વિસલ. ઓકે, એટલે એકદમ સરસ પુલાવ થઈ જશે. હા, સિંચાઈના. બસ હવે એનું ઢાંકણ ઢાંકી દઈએ. ઢાંકણ ઢાંકતા પહેલાં તને જણાવી દઉં કે આ જે ગાસ્કેટ રિંગ છે એ સિલિકોનથી બનેલી છે. સામાન્ય રીતે રબરની રિંગ આવે, રબરની રિંગ આવે એટલે થોડોક સમય થાય એટલે કાં તો ઢીલી થઈ જાય. જો તમે વારંવાર ગરમ ગરમ કાઢી નાખો અને પછી ધોવો એટલે એ ઢીલી થઈ જાય અથવા તૂટી જાય. ત્યારે આ સિલિકોનની છે એટલે લાંબો સમય સુધી એને કંઈ જ નહીં થાય અને આવીને આવી રહેશે એટલે તમારી એ ઝંઝટમાંથી મુક્તિ. Yes.
જો હવે કુકર બંધ કરી દઈએ. તું જોઈ શકે છે કે એનું ઢાંકણનું જે આ એરો આપ્યો છે ત્યાં તમારે આ મૂકવાનું, એટલે બહુ ખસેડવાની ઝંઝટ નહીં. અને એકદમ સ્ટાઇલિશ એનું હેન્ડલ આપ્યું છે કે સહેલાઈથી તમે જો હા બંધ કરી શકાય, બંધ કરી શકાય. અને એની ગ્રીપ પણ બહુ સરસ છે, બહુ સરસ છે. અને એનો દેખાવ પણ એટલો સરસ છે. અને ઘણા કુકર એવા હોય છે કે આપણે ગેસ ઉપર મૂકીએ ને ત્યાં જ એનું આ નીચેની સાઈડનું જે હેન્ડલ હોય એ ગરમ થઈ જાય છે, પણ આમાં એવું સહેજ પણ નથી. હા જો હવે પછી જ્યારે પણ આપણે આવી રીતે કુકરનું ઢાંકણ બંધ કરીએ ને ત્યાર પછી સહેજ રાહ જોવાની, જો હવા નીકળી હા એટલે આપણે ખબર પડી જાય કે ચલો હવે બરોબર થઈ ગયું છે. હવે એને ફાસ્ટ ગેસે એક સીટી અને ત્યાર પછી બે સીટી વગાડી દેવાની ધીમા ગેસે, એટલે સરસ પુલાવ તૈયાર. જો હવે એની બીજી સાઈડે પણ હેન્ડલ છે, એટલે તમને કુકર વાસતા પણ તકલીફ ના પડે અને જ્યારે ખોલો ત્યારે પણ તકલીફ ના પડે. અને આ ગરમ થતું નથી, એનો ખાસ બેનિફિટ છે કે તમે કુકરને આમ અડો તો ઉચકાય નહીં આપણાથી, એમ થાય કપડું જોઈશે કે કંઈ પણ જોઈશે, પણ આને એ પ્રોબ્લેમ થતો નથી. એલી કુકરને ત્રણ રિંગ સીટી આવી ગઈ છે બરાબર. હવે આપણે આ કાજુ અને દ્રાક્ષને તળી લઈએ ગેસ ઓન કર. આ મિલ્ટનનું વઘાર્યું છે, થોડું ઘી પણ નાખીશું અડધી ચમચી જેટલું. અમુક પ્રોડક્ટ્સ હોય ને તમને જોઈને જ ખ્યાલ આવી જાય કે એની ક્વોલિટી કેવી છે, જેમ એક નજરે જ ખબર પડી જાય આપણને કે બહુ જ સરસ સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને બહુ ઘી ને તેલ થવા નહીં દેવાનું. જો આ કાજુ અને દ્રાક્ષ બે થી ત્રણ ચમચી જેટલા, એટલે જેટલા નાખવા હોય એટલા નાખી શકાય. લાઈટ બ્રાઉન કરવાના. પુલાવમાં કાજુનો ક્રંચ અને દ્રાક્ષની મીઠાશ બહુ સરસ લાગે, બહુ સરસ લાગે. પહેલાથી નાખી દે ને તો એકદમ પોચા પોચા થઈ જાય એમ, એટલે આપણે છેલ્લા નાખીશું. ના આજકાલ કેવું થઈ ગયું છે જમીલાબેન કે આપણે આપણી રૂટીન લાઈફમાં એટલા બધા બિઝી થઈ ગયા છીએ ને કે કોઈ વધારે વસ્તુ વિચારવાનો ટાઈમ આપણી પાસે હોતો જ નથી, છતાં એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી જોઈએ એવું આપણને બધાને ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ ખબર છે. એટલા માટે થઈને આપણે એવું વિચારીએ કે હેલ્ધી વાનગીઓ આપણે ખાવી જોઈએ, પણ હેલ્ધી વાનગીઓ માત્ર ઇન્ગ્રીડિયન્ટ્સથી કે માત્ર એક રેસિપીથી જ નથી બનતી. તારી વાત બિલકુલ સાચી છે. હેલ્ધી ખાવા બનાવવા માટે હેલ્ધી કુકવેર આખી રેન્જ જોઈએ આપણા ઘરમાં, તો સરસ બને ખાવા. હા જો હવે એની અંદર લીલા ધાણા નાખી દઈએ છીએ આપણે, બસ ગેસ ઓફ કરી દે. એટલે આ જે ધાણા છે ને તેલ ઘીમાં સંતળાશે ને તો બહુ સરસ લાગશે, એનો કલર જળવાઈ રહેશે અને લાગશે એ બી બહુ સરસ, અને એકદમ બફેલા બફેલા નહીં લાગે. બસ હવે આપણે અહીંયા લઈ લઈએ છીએ એને અને કુકર ખોલી લઈએ. જો ઠંડુ થઈ ગયું છે, જો કેટલા સરસ રીતે થઈ ગયું છે. જો હેલી તું જોઈ શકે છે કે બધી જ બાજુથી એક સરખું કુક થયું છે, એટલે આપણે જે કહ્યું ને કે વાનગી રંધાય તે બધી જ બાજુથી એક સરખી રીતે રંધાય છે ને, અને જો બળી પણ નથી ગયું, જો નીચે જોઈ શકે છે તું, જો સેજ પણ બર્ન સ્પોટ નથી, જો છે બર્ન સ્પોટ સેજ પણ નથી. અને આ બધી પ્રોસેસના કારણે થઈને જ આપણી જે ન્યુટ્રિશનલ વેલ્યુ હોય છે ને ખાવાનામાં એ એમની એમ ટકી રહે છે, એ જળવાઈ રહે છે. હવે જો આપણે કાજુ ને ધાણા ને કરે ને એ અંદર મિલાવી લઈએ. હવે એને હલાવવાનું કઈ રીતે, તો આવો તબેથો લઈ લેવાનો. હા બરોબર, આ તબેથાની પાછલી અણી હોય ને ત્યાંથી એને થોડુંક આમ હલાવી લેવાનું. જો દાણો તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, દાણો તૂટી ના જાય એનું ધ્યાન રાખવાનું. બસ જો આપણે બી રસ્તો ઉમેરી દઈએ. જો એકદમ ક્રિસ્પી છે ઘરનો બનેલો. હા હા, તમારા બિરસ્તામાં તો કંઈ કહેવું જ ના પડે, આ ઘરનો બનેલો હોય એટલે વધારે ટેસ્ટી લાગે, ના હોય તો ચાલશે પણ બહુ ફાઇન લાગે છે. બે ચમચી જેટલો બિરસ્તો હોય ને એ ઉમેરી દેવાનો. ચલો તો હવે સર્વ કરી દઈએ ગરમા ગરમ. હવે ચીઝ તો જેટલું ખાવું હોય એટલું વપરાવાનું, પણ આપણે થોડુંક અડધું ક્યુબ્સ ગરમા ગરમમાં થોડું મેલ્ટ પણ થઈ જશે, પુલાવ ગરમ હોય ને એટલે. સહેજ ધાણાનું પાન વધારે નહીં,
હેલી તૈયાર છે એકદમ ટેસ્ટી એવો હરિયાળી લીલવા પુલાવ, જે આપણે મિલ્ટનના પ્રો કુક રેન્જના કુકરમાં બનાવ્યો છે, પ્રેશર કુકરમાં, કે જેથી એકદમ ટેસ્ટી અને એની ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહી છે. હા, અને આજની આ ડિશ જોઈને મને 100% ખાતરી થઈ ગઈ છે કે આ પુલાવ જેટલો સ્વાદિષ્ટ છે એટલો જ હેલ્ધી પણ છે. બિલકુલ બિલકુલ, જે સાર્થક કરે છે મિલ્ટનના પ્રો કુક કુકવેર રેન્જને, જે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યા છે હેલ્ધી કુકિંગ માટે. હરિયાળી પુલાવ બનાવવા માટે જોઈશે તેલ 3 ચમચી, ઘી 2 ચમચી, જીરું 1/2 ચમચી, તજ 1 મોટો ટુકડો, તમાલપત્ર 2 નંગ, બાદિયા 1 નંગ, જાવંત્રી 1 નંગ, એલચો 1 નંગ, લવિંગ 3 નંગ, મરી 3-4 દાણા, ડુંગળી 1 નંગ, લીલું મરચું 1 નંગ, આદુ 1 ચમચી, લસણ 1 ચમચી, તુવેરના દાણા 1/2 કપ, વટાણા 1/2 કપ, હળદર 1/2 ચપટી, લાલ મરચું પાવડર 5 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1/2 ચમચી, ધાણા પાવડર 1/4 ચમચી, મરી પાવડર 1/2 ચમચી, ખાંડ 1/2 ચમચી, પાણી 2 કપ, દહીં 1/2 કપ, પાલકની પ્યુરી 1/2 વાટકી, પલાળેલા ચોખા 1 મોટો બાઉલ, મીઠું સ્વાદ અનુસાર. વઘાર કરવા માટે જોઈશે તેલ 1 ચમચી, ઘી 1/2 ચમચી, કાજુ અને દ્રાક્ષ 2-3 ચમચી, કોથમીર 2-3 ચમચી, અન્ય સામગ્રીમાં જોઈશે ચીઝ અને બિરસ્તો, ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. હરિયાળી પુલાવ બનાવવાની રીત. પુલાવ બનાવવા માટે સૌપ્રથમ મિલ્ટન પ્રો કુકના પ્રેશર કુકરમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું, તજ, તમાલપત્ર, બાદિયા, જાવંત્રી, એલચો, લવિંગ, મરી અને ડુંગળી લઈ તેને સાતળી લો. હવે લીલા મરચાં, આદુ અને લસણ ઉમેરી મિક્સ કરી તેમાં તુવેરના દાણા અને વટાણા ઉમેરી મિક્સ કરી લો. પછી એમાં હળદર, લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર, ધાણા પાવડર, મરી પાવડર, ખાંડ અને પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં દહીં ઉમેરી મિક્સ કરી પાલકની પ્યુરી ઉમેરો. ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા અને મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી ફાસ્ટ ગેસ ઉપર 1 વિસલ અને ધીરા ગેસ ઉપર 2 વિસલ વગાડી પુલાવ તૈયાર કરી લો. હવે વઘારિયામાં તેલ અને ઘી ગરમ કરી તેમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરી સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી તેને કુકરમાં એડ કરી બિરસ્તો ઉમેરી પુલાવને સર્વિંગ પ્લેટમાં કાઢી ચીઝ છીણી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે હરિયાળી પુલાવ.